पर्युषण ए दिलनु पर्व छे, पर्युषण ए दयानु पर्व छे, अने पर्युषण ए दौलतनु पर्व छे। पर्युषण दिलनु पर्व एटले एक बीजानी साथे जे अणबनाव थई गया होय एनु शुं आपवानुं? निच्छामि दुक्कड़म। जीभ थी नथी आपवानुं, जीव थी आपवानुं, दिल थी आपवानुं। जो दलील करीने नथी आपवानुं, दलील थी मिच्छामि दुक्कड़म आपो, त्यां हजी भेद छे। दिल थी आपो त्यां तमारी भेद रेखा तूटी जाय। पर्युषण दिल थी मिच्छामि दुक्कड़म आपो तो दिल नुं पर्व छे। पर्युषण ना दिवसोनी अंदर तमारा धंधा बंद राखवाना, कतलखाना बंद करावाना, तमारा घरनी अंदर पण बने तेटला ओछा चूला जलावाना, तो ये कयुं पर्व कहेवाशे? दयानुं पर्व कहेवाशे। अमारी प्रवर्तन जीव दयानुं पालन करवानुं। अने नंबर त्रण, पर्युषण એ દોલતનું પર્વ છે। આ જ દિવસોની અંદર ચડાવાઓ બોલાય, આ જ દિવસોની અંદર ટીપો કરાય, ભાદરવા મહિનાની અંદર દોલતને છુટ્ટી મૂકી દો તો બાકીના 11 મહિના સી સંગના રળિયામણા થાય। જેમ શ્રાવણની અંદર પડે છે ને ઉપરવાળો, તો શ્રાવણ મહિનો એ જેમ વરસાદનો મહિનો કહેવાય, એમાં વરસાદ પડે તો બાકીના 11 મહિના કેવા જશે? પાણીની દુકાળ પડે ખરું, પાણીની અછત ન રહે, એમ શ્રાવણમાં પાણીનો વરસાદ અને ભાદરવામાં મનીનો વરસાદ કરી દો તો આ સંઘના 11 મહિના રળિયામણા જાય। શાસન પ્રભાવનાના જે કાર્યો કરવા હોય છુટ્ટા હાથે કરી શકીએ। મને ફરીથી યાદ રાખો, એક દિલનું પર્વ છે, એક દયાનું પર્વ છે, અને ત્રીજું દોલતનું પર્વ છે। જેટલી શક્તિ હોય એને ગોપ્યા વગર સારામાં સારી રીતે સાતે ક્ષેત્ર જીવદયા અનુકંપાની અંદર તમારી સંપત્તિને વાપરજો। એક શુભેચ્છા।